नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स राइजन मॉडर्न स्कूल अने आप सब विद्यार्थी मित्रों कुशल छो अने घरे बैठा पण खूब सारी रीते भणी रह्या छो। अर्थशास्त्र विषय में चैप्टर नंबर 5 मित्रों, 1-4 चैप्टर पण पूर्ण थई चूक्या छे अने 5मो चैप्टर आपणे आगळ वधी रह्या छीए। खूब ध्यानपूर्वक अभ्यास करता रहेजो, घरे होमवर्क में पण पूरतुं ध्यान राखजो। चोपड़ी में जे चाले छे ए आ वीडियो द्वारा बनी शके, संपूर्ण समझ न पण पड़े, पण छताय आपणी पासे कोई विकल्प नथी, एटला माटे आपणे आ खूब काळजीपूर्वक बे वार ध्यान आपीने जो आपणे भणीए तो ચોક્કસપણે ભણી શકાય એવું છે। ચેપ્ટર નંબર 5 ગરીબી। મિત્રો, આ ચેપ્ટરો જે એવા છે એમાંથી 10 માર્કનો પૂછાય અને એમાંથી 5 માર્કનો સવાલ પૂછાવાની સંભાવના ઘણી છે। બોર્ડની અંદર દર વર્ષે આમાંથી મોટા સવાલો પૂછાય છે, એટલે આ પાઠ માટે ખૂબ ધ્યાન આપવું। પાઠનું નામ છે ગરીબી। અર્થશાસ્ત્ર વિષય એટલે મિત્રો દેશની સમસ્યાનો અભ્યાસ કરવાનો વિષય। અર્થશાસ્ત્ર વિષય એટલે મિત્રો દેશના આવનારા પ્રશ્નોની ચર્ચા કરવાનો વિષય। અર્થશાસ્ત્ર વિષય એટલે મિત્રો વિશ્વના તમામ દેશો આ વિષય સાથે જોડાયેલા છે। એક પણ એવો દેશ નથી કે જે દેશ અર્થશાસ્ત્ર વિષય વિશે કોઈ પણ તારણ ન કાઢતો હોય। દરેક વિશ્વના દેશો પોતપોતાની નીતિ અને રીતિથી અર્થશાસ્ત્ર વિષયને પોતાના દેશમાં અમલમાં મૂકે છે। અર્થશાસ્ત્ર વિષયમાં અમલમાં મૂકેલી બાબતો પણ હોય છે। કોઈ પણ વિશ્વના દેશના લગભગ કોઈ વિદ્યાર્થી એવા નહીં હોય જે અર્થશાસ્ત્ર વિષય અભ્યાસ નહીં કરતા હોય। આપ અભ્યાસ જ્યારે કારકિર્દી પૂર્ણ કરશો ત્યારે ખબર પડશે અર્થશાસ્ત્ર વિષયનું શું મહત્ત્વ છે। ગરીબી, બેકારી, વસ્તી વધારો, અનેક સમસ્યાઓ વિશે આપણને વાત કરી છે આ વિષયમાં। અને ધોરણ 12 કોમર્સનું અર્થશાસ્ત્ર એટલે મિત્રો ખૂબ નાની નાની બાબતોને ઝીણવટપૂર્વક સમજાવવાનો પ્રયાસ કર્યો છે। બસ એવું જ ચેપ્ટર એટલે ગરીબી। દેશની અંદર વસ્તી વધારો ખૂબ મોટી સમસ્યા છે, પણ સાથે સાથે વસ્તી વધારો બે નવી સમસ્યાને જન્મ આપે છે, એક ગરીબી અને બીજું બેરોજગારી। જેટલી વસ્તી વધારે એટલી દેશની અંદર ગરીબી વધારે। આ ગરીબી અર્થતંત્રમાં પ્રવર્તી એવી પરિસ્થિતિ છે કે જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી। મોટાભાગના વિકાસમાન દેશો કે જ્યાં માથાદીઠ આવકનું નીચું પ્રમાણ આવકની અસમાન વહેંચણી જોવા મળે છે, ત્યાં વસ્તીનો મોટો ભાગ કે જે ગરીબ છે તે સારું જીવન જીવવા પાયાની લઘુત્તમ જરૂરિયાતો જેવી કે પૂરતો પોષક, આહાર, કપડાં, સારું રહેઠાણ પણ પ્રાપ્ત કરી શકવા શકતા નથી। મિત્રો, સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો ઘણા દેશો એવા છે કે જે પોતે ગરીબ છે, દેશ આખો જ ગરીબ હોય। નાઇજેરિયા દેશ છે તો આજે આખો દેશ ગરીબ છે। મિત્રો, એક દેશની અંદર પણ એવું બનતું હોય કે અમુક વિભાગો ગરીબ હોય, જેને પોતાની પ્રાથમિક પાયાની જરૂરિયાતો પણ લઘુત્તમ ધોરણે આપણને મળતી ન હોય। બીજી તરફ ધનિક અને સાધન સંપન્ન વર્ગ પણ છે જે ઊંચી આવક સાથે વિશ્વમાં ઊંચું ધોરણ જીવનધોરણ પોતાનું જીવતા હોય છે। અર્થતંત્રમાં જોવા મળતી આર્થિક અસમાનતાને કારણે સમાજમાં અસંતોષ, અશાંતિ, ઈર્ષાભાવ તેમજ વર્ગ વિગ્રહ જેવી સ્થિતિ જોવા મળે છે। મિત્રો, આજે પોઈન્ટ અહીં કીધો છે, અસંતોષ, અશાંતિ, ઈર્ષાભાવ તેમજ વર્ગ વિગ્રહ। વર્ગ વિગ્રહ આ શબ્દ નવો થાય, પણ વર્ગ એટલે કે બે જાતિઓ વચ્ચે ધનિક અને ગરીબી વચ્ચેની સ્થિતિની જે અહીંયા વાત કરી છે। અસંતોષ, પોતાના જીવન સાથે અસંતોષ હોય સમાજમાં કે પેલો ધનિક છે ને હું ગરીબ છું। ઈર્ષાભાવ, એકબીજા પ્રત્યે ઈર્ષા હોય આવી સ્થિતિ જોવા મળે છે। માનવ વિકાસ અહેવાલ 1997 મુજબ દેશમાં આર્થિક વિકાસ તે સાધનો છે અને માનવ વિકાસ તે ધ્યેય છે। આર્થિક વિકાસ છે ને સાધન છે અને માનવ વિકાસ એ ધ્યેય છે, આથી આર્થિક વિકાસ સાથે ગરીબીમાં પણ ઝડપી ઘટાડો થાય તે અપેક્ષિત છે। જ્યાં સુધી સમાજમાં
આવકની અસમત અને ગરીબીમાં ઘટાડો નહીં થાય ત્યાં સુધી આર્થિક વિકાસ સાચા અર્થમાં કરી શકાશે નહીં. આ સંદર્ભમાં ભારતમાં આયોજનકાળ દરમિયાન ગરીબી નાબૂદીના ધ્યેયને આયોજનને એક મહત્વના ધ્યેય તરીકે પણ સ્વીકાર્યો છે. ખાસ કરીને પાંચમી પંચવર્ષીય યોજના અને તે પછી પંચવર્ષીય યોજનામાં ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવી છે, પરંતુ ગરીબીમાં લક્ષ્યાંક મુજબનો ઘટાડો કરી શકાયો નથી. દરેક દેશ મિત્રો ગરીબી ઘટે એ માટે પ્રયાસ કરે છે. એમાં ખાસ કરીને પાંચમી પંચવર્ષીય યોજના જ્યારથી અમલમાં આવી છે, આ પાંચમી પંચવર્ષીય યોજનાને ના સમયથી દરેક વિશ્વના જે દેશો છે એ દેશો ગરીબી ઘટાડવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. મિત્રો ગરીબી એ દરેક દેશની મૂળભૂત સમસ્યા છે. એને દૂર કરવા માટે વિકાસમાન દેશો ખૂબ પ્રયાસ કરે છે. વિકાસમાન દેશોની અંદર ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ આવા આ જેઓની કહી શકાય આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે એવા દેશો ખૂબ અત્યારે આ ગરીબી ઘટાડવા માટેનો પ્રયાસ કરે છે. આપણને પ્રશ્ન એવો થાય ગરીબીને કઈ રીતે માપતા હશે, ગરીબી એટલે શું? આપણે ગરીબ એટલે જેને આપણે બહુ આવક ઓછી હોય ને એવું આપણે આપણી નજર સામે જોઈએ છીએ એ નહીં, પણ અર્થશાસ્ત્ર મુજબ ગરીબ કોને કહેવાય? આપણે આ પોઈન્ટને જોઈએ આગળ કે ગરીબ એટલે શું, ગરીબ કોને ગણવો, તો એની વ્યાખ્યા અહીંયા આપણને આપી છે. એ મુજબ જોઈએ આપણે કે જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતોને સંતોષી નથી શકતો તે પરિસ્થિતિને ગરીબી કહેવાય છે. એક આખો વર્ગ છે આપણા દેશમાં મિત્રો જોવા જઈએ તો 28% લોકોની આસપાસ એવા છે જે 28% નું એક જૂથ 100 કરોડે 28 કરોડ લોકો, આપણે તો 135 કરોડે વસ્તી પહોંચી છે મિત્રો. એટલે વિચારો આપણા દેશની અંદર 30-35 કરોડ લોકો એવા છે કે જે 2% આવવાનું નથી મેળવી શકતા. જો સમાજનો આ મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધરાવતો હોય તો ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે તેમ કહેવાય. આખો વર્ગ પોતાની આવકથી પોતાના જીવનધોરણમાં બહુ ઓછું જીવનધોરણ નીચું જીવતો હોય એ વ્યાપક ગરીબી છે તેમ કહેવાય. વિશ્વમાં મોટાભાગના દેશોમાં ગરીબીનું અર્થઘટન કરવાનો પ્રયાસ થયા છે, પરંતુ ગરીબી એક સાપેક્ષ ખ્યાલ હોવાથી તેનો અર્થ, સમય, સ્થળ અને સમાજ બદલાતા રહેતા હોય છે. ગરીબી માટે મોટાભાગના અર્થઘટનો સમાજના એક સરેરાશ જીવનસ્તરને ધ્યાનમાં લઈને પ્રવર્તમાન અસમાનતાઓને દર્શાવવામાં આવે છે. તેથી વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબી નક્કી કરતા ધોરણોમાં તફાવત જોવા મળે છે. મિત્રો આ ગરીબી જે છે એની અંદર ધનિક દેશ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, જર્મની, ન્યૂઝીલેન્ડ, ફ્રાન્સ, રશિયા આ બધા દેશો એવા છે જે ધનિક છે. આ દેશોની અંદર મિત્રો ગરીબીને માપવા માટે ધોરણ અલગ હોય અને આપણા દેશમાં પણ ધોરણ અલગ હોય. એટલે વિકસિત દેશો અને વિકાસશીલ દેશો જે છે એ ગરીબી નક્કી કરતા ધોરણોમાં બંનેમાં અલગ અલગ જોવા મળે. એમાં બે પ્રકારના અર્થઘટનો છે, એક ગરીબીનો પરંપરાગત અર્થ અથવા આવક ગરીબી અને બીજું ગરીબીનો આર્ધુનિક અર્થ અથવા બિનઆવક ગરીબી. આ બે પ્રકારના ખ્યાલ આપણને જોવા મળે છે. આ ખાસ બે બાબતો આપણે ધ્યાનમાં લેવા જેવી છે. એક માર્કના સવાલમાં પૂછાય તો તમને યાદ રહેવી જોઈએ. મિત્રો ગરીબીનો આવક અભિગમ શું? તો કે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો ગરીબીના આવક અભિગમ મુજબ જીવનજરૂરી વસ્તુઓ અને સેવાને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી કે એટલે કે ગરીબી રેખા. વેરી મોસ્ટ એમપી સવાલ છે મિત્રો, એક માર્ક માટે બરાબર યાદ રાખજો. શું કીધું છે કે જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. ગરીબી અલગ વસ્તુ છે, ગરીબી રેખા પણ અલગ વસ્તુ છે. જ્યારે વ્યાખ્યા પૂછાય પરીક્ષામાં ત્યારે આ વાત યાદ રાખજો, બરાબર યાદ રાખજો મિત્રો, કારણ કે બંનેની વ્યાખ્યા અલગ થાય છે. ગરીબીની પણ વ્યાખ્યા અલગ છે ને ગરીબી રેખાની પણ વ્યાખ્યા અલગ છે. ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ ગરીબ કહેવાય.
મિત્રો, એક નક્કી કરવામાં આવેલું ધોરણ એટલે ગરીબી રેખા, અને વ્યક્તિ જ્યારે એ ધોરણ કરતાં ઓછી આવક કે ખર્ચ કરતો હોય તો એ ગરીબ કહેવામાં આવે છે. શું કહેવામાં મિત્રો? એને ગરીબ કહેવામાં આવે છે. વ્યાખ્યા બરાબર સમજવાની જરૂર છે. આ અર્થઘટન અનુસાર ગરીબી એક અભાવની સ્થિતિ છે. ભારતમાં એક માર્કનો સવાલ પૂછાય તો યાદ રહેવો જોઈએ મિત્રો, અભાવની સ્થિતિ છે. ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલેરી પ્રાપ્ત કરવા માટે જરૂરી ખોરાક પાછળ થતા લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે. આ પદ્ધતિથી નક્કી થતા ગરીબી રેખાની મર્યાદા એ છે કે ફક્ત અપૂરતા ખોરાકને કે ભૂખમરાની સ્થિતિને દર્શાવે છે. ગરીબી છે મિત્રો, અપૂરતો ખોરાક અને ભૂખમરાની સ્થિતિ બતાવે. કેલેરી કરતાં ઓછી કેલેરી ખોરાક મળતો હોય ત્યારે પણ એ ગરીબી છે. ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ જ નથી પાછું, એમાં લઘુત્તમ સરેરાશ જીવનધોરણના ખ્યાલ, ખોરાક ઉપરાંત અન્ય બાબતો જેમ કે કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું પાણી વગેરે પણ પાયાની સગવડોનો સમાવેશ કરવામાં આવે છે. તેથી ગરીબી આધુનિક અભિગમ તરીકે પણ બિનઆવક ગરીબનો ખ્યાલ વધુ મહત્ત્વનો બન્યો છે. માત્ર ખોરાક પૂરતું નથી, ગરીબી માટે જરૂરી જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ એને મળવી જોઈએ. એટલે અહીંયા આધુનિક અભિગમની વાત અહીંયા એવી રીતે પણ કરવામાં આવી છે. અહીંયા આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે આવક અને ગરીબીનું એક મહત્ત્વનું પાસું છે. તે મુજબ માનવ જીવનના એક નાના હિસ્સાનો ખ્યાલ આપે છે. કાર્ય કરવાની તથા પસંદગી માટે જે સ્વતંત્રતા ધનિકો પાસે ઉપલબ્ધ હોય છે તે ગરીબોને ક્યારેય હોતી નથી. આ સંદર્ભમાં કહેવાનો મતલબ એવો છે કે જે ધનિક લોકોને પોતાની પસંદગીની વસ્તુ જોતી હોય એ પ્રમાણે મેળવી શકે છે, જ્યારે ગરીબને એવી કોઈ સ્વતંત્રતા હોતી નથી. આ સંદર્ભમાં ગરીબીનો પૂરો ખ્યાલ મેળવવા ફક્ત આવકના સંદર્ભમાં જ વંચિતોનો વિચાર ન કરતા તે સિવાયના માનવના વિકાસ માટે જરૂરી બાબતો જેવી કે જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન, વ્યક્તિ સ્વાતંત્ર્ય, તકોની ઉપલબ્ધતા અને પસંદગી તથા સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનનો પણ વિચાર થવો જોઈએ. મિત્રો, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDPA યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા માનવ વિકાસ અહેવાલ તૈયાર કર્યો છે. ત્યાર પછી માનવ વિકાસ આંક, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને માનવ ગરીબી આંક HPIની ગણતરીમાં મુખ્ય ત્રણ બાબતો જ્ઞાન, આરોગ્ય અને સરસ જીવનધોરણનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં જ્ઞાન માટે સાક્ષરતા દર અને નોંધણીનો દર, આરોગ્ય માટે જન્મ સમય, અપેક્ષિત આયુષ્ય અને સરસ જીવનધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદનનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો, એક માર્ક માટે તમને પૂછાય તો યાદ રાખજો કે જ્ઞાન માટે સાક્ષરતા દર, નોંધણીનો દર, આરોગ્ય માટે જન્મ સમય, અપેક્ષિત આયુષ્ય અને સારા જીવનધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આટલી બાબતો મિત્રો આ ગરીબીની પ્રસ્તાવના અને એની વ્યાખ્યામાં આપવામાં આવી છે, જે આપ સંપૂર્ણપણે અભ્યાસ કરી ગયા. થેન્ક યુ, ધન્યવાદ. બાકીનું આવતીકાલે.